ವರ್ಣಿವೇಶರಮಣೀಯದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ ಶ್ರೀ ಸಹಜಾನಂದಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ನಮೋ ನಮಃ ಶ್ರೀ ಗುರುಚರಣಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನೀ ಜಯ್. ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜನೀ ಜಯ್. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜನೀ ಜಯ್. ಕಥಾ ಶ್ರವಣ ಕರ್ತಾ ದರೇಕ್ ಭಕ್ತೋನೆ ಖೂಬ್ ಭಾವಥಿ ಜಯ್ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಶ್ರೀ ಹರಿಚರಿತ್ರಾಮೃತ ಸಾಗರ ಪೂರ್ ಆಠಮು ತರಂಗ ಎಕ್ಕಾವನಮು ಸದ್ಗುರು ಆಧಾರಾನಂದ ಸ್ವಾಮಿ ಆ ತರಂಗಮಾ ದಾದಾಭಾಯಿನೋ ಪ್ರೇಮ ಭಗವಾನ್ ಶ್ರೀಹರಿ ಸ್ವೀಕಾರ್ಯ છે અને આ સત્સંગની મર્યાદા કેવી છે એની અદ્ભુત વાત સ્વામી લખી રહ્યા છે. દુજે દિન શ્રી હરિ તાહિકુ નારાયણ ગેરે જોવો માલપુવા દૂધ પાક હે રસોઈ જેવાએ સોવું. વાજતે ગાજતે વહલા હરિકૃષ્ણ મહારાજ વડતાલમાં પધાર્યા છે. બાપુભાઈએ ખૂબ ધામધૂમથી પોતાને ઘેર પધરામણી કરી અને બીજે દિવસે ગુસાઈ નારાયણગીરીએ શ્રીહરિને માલપુડા દૂધપાકની રસોઈ કરાવીને જમાડ્યા. નારાયણગીરીએ શ્રીહરિને પોતાના મઠમાં પધરાવીને ઘણી વાર જમાડ્યા હતા. ખૂબ ભાવથી કેસર ચંદનની અર્ચા કરીને તેમણે પૂજા પણ કરી હતી. ઘણીવાર પાટ ઉપર પધરાવ્યા હતા અને હિંડોળા ઉપર બહુ ઝુલાવ્યા પણ હતા. ફૂલના હાર પહેરાવીને તોરા બાજુબંધ ગુચ્છ પણ ધરાવ્યા. ચરણોમાં કુંકુમ લગાવીને બધા મઠમાં પગલા પડાવ્યા. આમ શ્રીહરિને વારંવાર મઠમાં પધરાવીને તેમણે અપાર લાભ લીધો. વડતાલની ભૂમિ એટલી પવિત્ર છે. પૂજ્યપાદ ગુરુજીએ ઘણીવાર વાત કરી છે, આ પૃથ્વી ઉપરનો અક્ષરધામ આપણે જોવું હોય ને તો વડતાલ છે. હરિકૃષ્ણ મહારાજ ત્યાં પ્રત્યક્ષ બિરાજમાન છે. એ રજના સ્પંદનો એટલા અચરજકારી છે, અલૌકિક છે, કે કોઈક મુમુક્ષુ આત્મા ત્યાં જાય ને તો એના આત્મા સુધી એ સ્પંદનો ઝીલાય, આટલી બળવાન આ ભૂમિ છે. કારણ કે મહારાજ ત્યાં ખૂબ રહ્યા છે. મોટા મોટા સંતો, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, આવા સમર્થ સંતો ત્યાં રહ્યા છે. ચરણોમાં કુંકુમ લગાવી આખા મઠમાં પ્રભુ પધાર્યા. ભાઈરામદાસ સ્વામી વગેરે ઘણા સંતોને તેમણે વારંવાર મઠમાં ઉતાર્યા હતા. તેમને સત્સંગ ઉપર ઘણો પ્યાર છે એમ જાણીને શ્રીહરિએ તેમના ઉપર કૃપા કરી મઠમાં રોકાયા. જેટલા ભણનારા સંતો કહેવાતા હતા તેઓ બધા વારંવાર મઠમાં રહ્યા હતા. ગુસાઈ નારાયણગીરીએ શ્રીહરિની આવી રીતે સેવા કરી. શ્રીહરિને સંતોના ઉપર તેમને અપાર હેત હતું, તેથી તેઓ પોતાનું મન ક્યારેય સત્સંગથી જરાય જુદું રાખતા નહીં. ત્યાર પછી ત્રીજે દિવસે એક એક દિવસની કથા સ્વામી લખે છે. જેસંગભાઈએ વિવિધ પ્રકારની રસોઈ આપી. હરિભક્તો એક એકથી વધારે પોતાના ઘરને શણગારતા હતા અને શ્રીહરિને પોતાને ઘેર તેડાવતા હતા. જેસંગભાઈએ શ્રીહરિને પોતાને ઘેર પધરાવ્યા. શ્રીહરિના અંગો ઉપર કેસરયુક્ત ચંદન ચર્ચ્યું.
ઉમંગથી ફૂલહાર પહેરાવ્યા, ઘણા ભાવથી શ્રીહરિને જમાડ્યા, હૃદયમાં હેતુનો કોઈ પાર ન હતો. તેમણે ઘણા પ્રેમપૂર્ણ ભાવથી બધા સંતોની પૂજા કરી. તેઓ સેવાની બધી રીતને જાણતા હતા. તેઓ એક પલક વાર પણ સંતોથી છેટે જતા નહીં અને પોતાના ચિત્તની વૃત્તિને શ્રીહરિની મૂર્તિમાં જોડી રાખતા. આધારાનંદ સ્વામીએ આ સાગર ગ્રંથમાં જ્યાં જ્યાં સંતો અને હરિભક્તો એના સદગુણોની ચર્ચા કરી છે ને, એના ઉપર આખો એક અલગથી ગ્રંથ લખી શકાય આવું અલૌકિક કામ સ્વામીએ કર્યું છે. એક નાનો પ્રશ્ન તમને દાદા પૂછું. કોઈ દેખતો માણસ ચિત્ર દોરે અને આંધળો માણસ ચિત્ર દોરે, એમાં ફેર પડે કે ના પડે? ચોક્કસ, તમે સમજી ગયા. કોઈ અમેરિકા આવ્યો હોય, જોયું હોય અને પછી ઇન્ડિયા જઈને અમેરિકાની વાત કરે, અને કોઈ એમનેમ ખાલી વાંચીને સાંભળીને અમેરિકાની વાત કરે, એમાં ફેર પડે કે ના પડે? કેટલો પડે? પડે ને. એમ આ આધારાનંદ સ્વામી એવા સંત છે કે જેમણે મહારાજને જોયા, સંતો ભક્તોને મળ્યા, એમના એક એક સદગુણો પોતાના જીવનમાં કંડાર્યા, અને શ્રીજી મહારાજ ના ધામમાં ગયા પછી એની સ્મૃતિ, એ જે સદગુણો છે, એ જે ચરિત્રો છે, એ જે લીલાઓ છે, એનું સ્મરણ સ્વામી કરે છે. આગળ સ્વામીએ લખ્યું કે મહારાજની કૃપાથી આ બધા ચરિત્રો હું સંભાળીને નથી લખતો, મને સામે દેખાય છે અને લખું છું. 13 વર્ષ સુધી વડતાલમાં રહીને સ્વામીએ અખંડ આ ગ્રંથ લખ્યો. કેટલા સંભારણા કર્યા હશે હે દિલીપ ભગત? કલ્પનાતીત છે ને. હવે સ્વામી જેસંગભાઈ વડતાલના એમની વાત કરે છે. હવે જોબન પગી વિશે આપણે ઘણું સાંભળ્યું છે, બરાબર, નારાયણગીરી વિશે ઘણું સાંભળ્યું છે, વડતાલના ઘણા બધા ભક્તો, પણ આ જેસંગભાઈ એમના વિશે સ્વામીએ જે લખ્યું છે, આ સ્વામીએ જે સદગુણો નોંધ્યા છે, જેમ કે આગળ કથા હતી જેતલપુરના આસજીભાઈ વગેરે, ગંગાદાસભાઈ વગેરે, બોચાસણના કાશીદાસ, એના સદગુણોની સ્વામીએ જે ચર્ચાઓ કરી, એવી જ અલૌકિક ચર્ચા છે. કેવા સંત પ્રેમી હતા! સંતો વિના એક પલ વાર પણ રહી ન શકે. એને સંતમાં ભગવાનના દર્શન થતા. ઉકા ખાચરને મહારાજે પૂછ્યું, ઉકા ખાચર, પૂજા કરો છો? હા મહારાજ. કેટલી મૂર્તિ છે પૂજામાં? 500 મૂર્તિ છે. અરે 500 મૂર્તિનું સ્થાપન, આવાહન, માર્જન ક્યારે બધું કરો છો? અરે મહારાજ, મારે તો લાઈવ પૂજા ચાલે, 24 અવર પૂજા ચાલુ જ હોય, કેવી રીતે? અરે મહારાજ, આ 500 પરમંશ છે ને, એ બધી મારા માટે મૂર્તિઓ જ છે. જે મૂર્તિ જ્યારે મળે એની પૂજા મારે કરી લેવાની. વિચાર તો કરો. આપણે 2 દિવસ પહેલા વાત સાંભળી હતી ને, 3 ટેબ્લેટ દરરોજ લેવી જોઈએ. એક સેવા, એક સત્સંગ, એક સ્મરણ. રાત્રે સુવા જઈએ ત્યારે વિચારીએ, આજે મારાથી સંતો ભક્તો રાજી થાય એવી કોઈ સેવા થઈ? દાદા ગુરુજીનું સૂત્ર હતું કે આપણો દિવસ વાંઝ્યો ન જવો જોઈએ. જો આપણા હાથે, આપણા શરીરથી દિવસમાં કોઈ પણ સંત ભક્ત રાજી થાય એવું કર્મ ન થયું, એટલે આપણો દિવસ કેવો ગયો? વાંઝ્યો ગયો. પહેલા નંબરમાં સેવા છે, ત્યાર પછી છે સ્મરણ, ત્યાર પછી છે ત્યાર પછી સત્સંગ. આપણા કાને મહારાજના કે સંતોના પ્રસાદીના શબ્દો પડવા જ જોઈએ. આ કથા વાર્તાના 2 મિનિટ પણ શબ્દો જો પડી જાય ને, તો સમજો દિવસ સાર્થક. અને ત્યાર પછી સ્મરણ. રાત્રે સૂતા પહેલા આટલો વિચાર કરીએ, દિવસમાં 3 કામ અવશ્ય કરીએ, સેવા કરીએ, સત્સંગ કરીએ અને
સ્મરણ કરીએ. જેસંગભાઈ કેવા સંત પ્રેમી હશે, પલવાર પણ સંતો વિના રહેતા નહીં. ભગવાનની મૂર્તિમાં પોતાનું મન અખંડ જોડી રાખ્યું હતું. સ્વામી ઘણું લખે છે. સ્વામી નારાયણ નામ હી જોવું, સ્વામી નારાયણ નામ હી જોવું, તાબીન શ્વાસન ભરત હે સોવું, તાબીન શ્વાસ ભરત ન સોવું, સંત કી ચરણ રજહી જે હું, સંત કી ચરણ રજહી જે હું, બેર બેર શિષ ચડાવત તે હું. કેવા એ ભક્ત હતા, પોતાના મનને મૂર્તિમાં અખંડ રાખ્યું હતું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામનું સ્મરણ તો અખંડ કર્યા કરે, એક શ્વાસ પણ નામના સ્મરણ વિનાનો જાય નહીં. બોલો હે. સુમિરન કરલે મેરે મના તેરી, બીતે ઉમર હરી નામ બિના. સુમિરન કરલે મેરે મના તેરી. આપણા શાસ્ત્રો એમ કહે છે, જેટલી ઉંમર થાય ને એટલી માળા કરવી જોઈએ. બોલો, આજે તો માણસ પાસે માળા કરવાનો ટાઈમ જ ક્યાં છે, ચાળા કરવાનો ટાઈમ છે. 80 વર્ષ થાય, 85 વર્ષ થાય તો એ પાછા વળવાની વૃત્તિ કોઈને જાગતી નથી. અને આ વિજ્ઞાન એવા એવા બધા સાધનો રમકડાઓ નાખ્યા જ કરે છે, શોધ્યા જ કરે છે કે હવે તો કોઈ નવરા જ નથી પડતા. બોલો, સાવધાન બનીએ. આ ત્રણ કામ ચૂકીને જો કોઈ પણ ક્રિયા કરી તો ક્રિયા કલ્યાણ બગાડનારી બનશે. પરલોક તો બગડશે, આ લોક પણ બગડશે. અખંડ સ્મરણ કરતા અભ્યાસ કરીએ તો આ બધું થાય. આપણે ઘણા બધા અભ્યાસ કર્યા, સ્ટોરમાં જોબ કરવાના અભ્યાસ કર્યા, 10-15-20 વર્ષ ભણવાની મહેનત કરી અભ્યાસ કર્યો, પણ ભગવાનને યાદ કરવાનો અભ્યાસ ક્યારે કર્યો? ગુંદાસરા ગામના મૂળજી ભગત થયા એવા સ્થિતિવાળા ભક્તરાજ. મેં એમના જીવન વિશે વાંચ્યું છે. હમણાંની આ ઘટના, ઘણા બધા સંતો આપણા સત્સંગમાં અત્યારે છે, મને લાગે દાદાએ પણ દર્શન કર્યા હશે કદાચ. અત્યારે એવા સંતો છે જેમણે મૂળજી ભગતના દર્શન કર્યા હોય. આ ગુંદાસરા ગામના મૂળજી ભગત વાલા રૂમઝૂમ કરતા કાન મારે ઘેરે આવો રે, આ કીર્તન ગાઈને અક્ષરધામમાંથી મહારાજને આવવું પડે પૃથ્વી ઉપર. પણ કેવી રીતે મૂર્તિ સિદ્ધ કરી, એમના જીવન પ્રસંગમાં લખાયું. એકવાર સરુ મુંજપર ગામના એક મુમુક્ષુ સંઘા પટેલીનું નામ લાકડા આપવા માટે ગઢપુર આવ્યા. બહુ સારા મુમુક્ષુ હતા, સેવાભાવી હતા, એટલી બધી સેવા કરે મહારાજને ગમી ગયા. 2-4 દિવસ મહારાજે કહ્યું રોકાવો અહીંયા, બસ એ તો રાહ જોતા હતા. ભાવતું હોય ને વૈદ્ય કહે પછી શું જોવાનું, રહી ગયા ત્યાં. એમાં એકાદશીનો દિવસ આવ્યો, નિમી એકાદશી. મહારાજે આગલે દિવસે સભામાં વાત કરી કે બધા સંતો ભક્તોએ કંઈક નિયમ લેવાનું છે. પછી ઘણા બધા પ્રકારના નિયમની મહારાજે વાત કરી. એમાં મહારાજે એક વાત કરી કે અઘરામાં અઘરું નિયમ એ છે, સમુદ્ર આખો તરવો સહેલો છે, હિમાલય આખો ચડવો સહેલો છે, પણ અખંડ ભગવાનની મૂર્તિને સંભાળવી આ અઘરું છે. એ પણ નિયમ રાખી શકાય. પછી બધા સંતોએ નાનું મોટું નિયમ લીધું. છેલ્લે આ નવા આવેલા સંઘા પટેલનો વારો આવ્યો અને એણે કથામાં શું સાંભળેલું, નિયમ લેવાની વાત સાંભળેલી, પણ એમાં ઘણી બધી વાતમાં મહારાજે એક વાત કરી હતી. આપણે જે મંતવ્યમાં તમે બધા એક એક વાત ના યાદ રાખો દાદા, એમ આમણે યાદ રાખેલું શું કે મહારાજ એમ કહે છે અખંડ ભગવાનની મૂર્તિ યાદ રાખવી એ અઘરામ અઘરું કામ છે, તો આપણે એવો નિયમ રાખીએ. ઊભા થયા, મહારાજ હું તમારી મૂર્તિ અખંડ યાદ રાખવા મહેનત કરીશ. શ્રીજી મહારાજ જોઈ રહ્યા. મહારાજ કે સંગાભાઈ
આ અઘરામ અઘરું કામ છે વિચારીને બોલો છો? હા મહારાજ, કાલે મનને પકડી રાખું. શ્રીજી મહારાજ રાજી કેટલા બધા થઈ ગયા એ વાત સાંભળજો. મહારાજ કે જો સંઘા પટેલ, તમે કાલે 24 કલાક એટલે એક દિવસ એકાદશીનું હાચવી લેશો ને, મૂર્તિમાં અખંડવૃત્તિ રાખશો ને, તો અમે આખી જિંદગી તમને મૂર્તિમાં અખંડવૃત્તિ કરાવી દેશું બસ. અને આ સેવાભાવી એવા, એટલે બધા સવારના પોરમાંથી ભગત આવો કપડાં ધોયાવો, જીવુબાઈ જ મોકલા કપડાં ધોવા માટે, ઘેલા નદી આવ્યા. પણ યાદ રાખેલું શું? મૂર્તિ ભૂલીને કાંઈ કરવું નથી. કપડાં ઉપર ધોકાવાનું ચાલુ કર્યું. મન ક્યાં હતું? મૂર્તિમાં. ધોકો ક્યાં હતો? કપડાં ઉપર. જે ધોકાવ્યા કપડાંના લીલા લીલા થઈ ગયા ને ત્યારે તો ભગતને ખબર પડી, ઓત તારી આ તો શું થઈ ગયું લો. જીવબાબુ ખીજાણા. બીજી સેવા આપી થોડી વાર પછી. આવતીકાલે રસોઈ છે મોટી. આ ઘઉં ને બાજરો થોડો દળીને લાવો. બે અલગ અલગ ટોપલા હતા અને ભગતે દળવાનું ચાલુ કર્યું. મન ક્યાં હતું? કયા ટોપલામાંથી શું ક્યાં નાખે છે કંઈ ભાંધનાર્યું. થોડા ઘઉં ને, થોડો બાજરો ને, થોડા ઘઉં ને એવું ભરડી નાખ્યું ને. મારે એ કેવું છે, અભ્યાસ કર્યો. શું કર્યું? આપણે આ જગત માટે કેટલો અભ્યાસ કરીએ છીએ. ભગવાન માટે, સત્સંગ માટે, સ્મરણ માટે થોડો કર્યો. એ વળી કરતા ઘરનું કામ, ઘડી ન વિસારીએ રે. એ રૂડું સ્વામિનારાયણ નામ, નિત્ય સંભારીએ રે. રૂડું સ્વામિનારાયણ નામ, નિત્ય સંભારી. અભ્યાસ કરીએ. હું કહેવા શું માગું છું? અભ્યાસ કરીએ. કુંદાસરા ગામના મૂળજી ભગતે અભ્યાસ કરેલો, સંતો દ્વારા સાંભળેલું. મૂર્તિમાં મન રાખવું, મહારાજનું સ્મરણ કરવું, કેવી રીતે કરવું, નિયમ રાખ્યું ચાતુર્માસમાં. જમવા બેસવાનું કોળીએ કોળીએ મહારાજને સંભાળવાના, કેમ કે અન્ન એવું મન થાય. તમે જમતી વખતે ખાલી 10-15 મિનિટ જે વસ્તુ યાદ કરો ને, ઓટોમેટિક 24 કલાકમાં આવી જ જાય. તમારા બ્લડમાં, તમારા ડીએનએમાં એ વસ્તુ આવી જાય. જમતા જમતા મૂર્તિ સંભાળવાની. હવે તો ક્યારે યાદ આવે ને ક્યારેક ન પણ યાદ આવે. જ્યારે ખબર પડે કે મૂર્તિ ભૂલાણી, ચડું કરી નાખવાનું, પછી આખો દિવસ જમવાનું નહીં. આવી રીતે અભ્યાસ કરતા કરતા ક્યારેક ઉપવાસના ઉપવાસ થઈ જાય, એમ કરતા કરતા મહારાજની કૃપા થઈ અને એવું મહારાજનું અખંડ સ્મરણ થઈ ગયું, અખંડ દર્શન થઈ ગયું, અખંડ વૃત્તિ થઈ ગઈ. હું કહેવા એ માગું છું, આ જેસંગ ભાઈ એવા હરિભક્ત હતા. સ્વામિનારાયણ નામ હી જોવું, તાબીન શ્વાસન ભરત સોવું. એક શ્વાસ ભગવાનના સ્મરણ વિનાનો જતો નહોતો. સાસો કી માલા મેં સુમરું મેં સિયારામ, ખૂબ પ્રસિદ્ધ ભજન છે ને. અને કેવા સ્મરણનાંગવાળા, સેવાનાંગવાળા, સંતોની ચરણોની રજને તો વારંવાર મસ્તકે ચઢાવે, વારંવાર મસ્તકે ચઢાવે. કોઈ કેવા પ્રેમી ભક્તો હોય છે ખરેખર દાદા. હા, પેન્સિલ્વેનિયામાં નીતિનભાઈ એવા મહિમાવાળા, એટલા પ્રેમનાંગવાળા, એને સંત મળે ને તો જાણે ભગવાન મળ્યા હોય ને એવું લાગે. આજે દેખાય, આજે આપણને એમ થાય ધન્ય છે, એવા ભક્તો આજે પણ છે. વળી તે ચરણરજમાં વારંવાર આળોટતા લો. આવા સંત પ્રેમી, તેમણે કાયમને માટેનું એવું નિયમ રાખ્યું હતું. કેવું? કે સંતોની રજમાં આળોટવું. તેઓ એવા બળિયા સત્સંગી હતા, કોઈની લોગલાજથી દબાતા નહીં. દેહમાં પ્રાણ રહે ત્યાં સુધીની તેમણે સત્સંગ રાખવાની ટેક રાખી હતી. બોલો, કે આ શરીર છૂટે ને ત્યાં સુધી, હવે પ્રાણ છૂટે પણ આ ભગવાનની ભક્તિ આ શરીરમાંથી ના છૂટે. આવા જે સંઘભાઈ હતા, તેમને દલાભાઈ અને શામળભાઈ એ બે પુત્રો હતા.
તે આખા પરિવારે કેસરયુક્ત ચંદન લઈને શ્રીહરિની ઘણીવાર સુધી પૂજા કરી, ફૂલના હાર પહેરાવી વારંવાર પગે લાગ્યા. તેમણે શ્રીહરિના ચરણોને પોતાના માથા ઉપર ઘણીવાર લીધા. શ્રીહરિવરે તેમને ઘણીવાર પ્રસાદીના ફૂલહાર આપ્યા. દલાભાઈ જ્યારે સંતોને દેખતા ત્યારે વારંવાર પગે લાગ્યા કરતા. જુઓ, સંત પ્રેમી હતા. અબ મોહી ભા ભરોસ હનુમંતા, બિનુ હરિ કૃપા મિલહી નહીં સંતા. રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજ એમ લખે છે, ભગવાનની કૃપા થાય ત્યારે સંત મળે છે. સાંભળજો, અમે સંતની કૃપા થાય ત્યારે ભગવાન મળે છે. પરસ્પરસ છે. સંત પ્રેમ એટલે કે ભગવાનને વાલા એવા સંત અને ભક્ત જેના વાલા બને ને એને ભગવાનમાં હેત કરવામાં વાર નથી લાગતી. આપણી કઠણાઈ શું છે કે મોટા ભાગના અત્યારના જીવો એમ કહે, અમને તો ભગવાનમાં હેત, અમે ભગવાનમાં માનીએ પણ ભગવાવાળામાં, ભગવામાં ન માનીએ પણ ક્યાં માનીએ? સાધુની હરિભક્તોની એલર્જીવાળો સમાજ એટલો મોટો વ્યાપક બનતો જાય છે. સારા માણસોની એલર્જી, ખરેખર કળિયુગમાં સારા માણસોની એલર્જીવાળા એટલા બધા વધતા જાય, વાત જ ના પૂછો. દાદાઓ સાક્ષી છે, એકવાર એક હરિભક્તને મંદિરે આવવું હતું. કોઈ પણ રીતે એમના સગાવાલા હોય એટલે એમણે કહ્યું, એટલે મંદિરે તો આવ્યા દર્શન કરવા, પણ બાર ને બાર ગાડીમાં ઉભા રહ્યા. પેલા હરિભક્ત દર્શન કરવા આવ્યા હતા, એને અમે સંતો મળ્યા. 10 મિનિટ મોડું થયું તો અહીંથી જતા હતા. દાદાને મેં કીધું પ્રસાદ આપો. દાદા પ્રસાદ આપવા ગયા તો બાર બેઠેલા એના સગાવાલા ગાડીવાળા એવા ઠપકારતા હતા પેલા હરિભગતને, એના કપાળમાં મોટો ચાંદલો. કપાળમાં જેનો ચાંદલો કર્યો છે ભગવાન સ્વામિનારાયણના મંદિરમાં હું પગ ન મૂકું. બોલો, માછલી છે ને એ હાથી જોડે લડવા ન જાય, માછલી છે ને એ કૂતરા જોડે લડવા ન જાય, પંખી જોડે લડવા ન જાય. માછલી લડે ને તો કોની જોડે લડે? માછલી જોડે. એટલા માટે ઘણીક વાર સારો સમાજ સારા સમાજનો દ્રોહ કરી રહ્યો છે. આ બહુ મોટું યુદ્ધ ચાલે છે રોમારોલા. એટલા માટે એક વેસ્ટર્ન થિંકર એટલું સરસ કહે છે કે સમાજને દુર્જનોની દુષ્ટતાથી જેટલું નુકસાન નથી થયું, એના કરતાં વધારે સજ્જનોની નિષ્ક્રિયતાથી થયું છે. ભગવાન જેને વાલા છે એટલે કે ભગવાનની આજ્ઞા પાળે છે, ભગવાનની ભક્તિ કરે છે, એવા સંત અને ભક્તને જોઈ આપણા હૃદયમાં ભાવ નથી જાગતો, પછી ગમે એટલી ભક્તિ કરીશું એ ભક્તિ ક્યારેય ઉગવાની નથી, ભગવાન સુધી પૂગવાની પણ નથી. કોઈ સંત કે ભક્તનો દ્રોહ તો ન જ કરીએ, જીવનમાં સૂત્ર લખી લઈએ, થાય તો સેવા કરીએ, બાકી કુસેવા શા માટે? કેટલો સંત પ્રેમ, વારે વારે પગે લાગતા, ધૂળ માથે ચડાવતા, સંતો જતા રહીને પછી ધૂળમાં આલોટતા. બોલો, દલાભાઈ જ્યારે સંતોને દેખતા ત્યારે વારંવાર પગે લાગ્યા કરતા. ક્યાંક કોઈ અતિ અસત્પુરુષ દેખાઈ જાય તો તેની સામે જતા પણ નહીં, ખબર પડે કે આ અસત્પુરુષ છે એનો ત્યાગ કરી દેતા. શામળભાઈને સત્સંગના હિતનું તાન હતું, તેઓ ક્યારેય કુસંગના વખાણ કરતા નહીં, તેવી તેમની રૂચિ જિંદગીભર હતી. જેસંગભાઈના મોટાભાઈ દાદાભાઈ હતા. ચોથે દિવસ તેમણે રસોઈ કરાવી, સાકર વાપરીને લાડુ કરાવ્યા, તેની સાથે વડા ભજીયા અનેક પ્રકારના શાક કરાવ્યા, આમ વિવિધ પ્રકારના ભોજન કરાવ્યા. તેમણે પોતાના આંગણામાં ઘણો જ શોભે એવો રમણીય મંડપ કરાવ્યો, કેળના સ્તંભ રોપાવીને બાગ બનાવ્યો, વિવિધ પ્રકારના ફૂલઝાડ પણ રોપાવ્યા, બિલોરી કાચના ઝાડ બંધાવ્યા, જેટલી જાતના થઈ શકતા હતા તેટલી જાતના રંગથી તેને રંગાવ્યા, વિચિત્ર પ્રકારના ચોક પુરાવ્યા અને તેમાં અલગ અલગ ખંડ પાડ્યા અને એક એક ચતુષ્કોણ ખંડમાં તેટલા પાટલા મૂક્યા કે શ્રીહરિની સાથે જેટલા સંતો રહેતા હતા તે બધા ત્યાં બેસી શકે. બધા દરબારો અને પાર્ષદો જે હતા તે પ્રમાણે તેમના માટે પણ બેસવા માટે પાટલા મુકાવ્યા. વાજિંત્રો વગાડીને શ્રીહરિને પોતાને ઘેર પધરાવ્યા. શ્રીહરિએ ચાખડીઓ પહેરી હતી. શ્રીહરિ આવીને મંડપની અધવચ્ચે વિચિત્ર સોનાના બાજોટ ઉપર બિરાજમાન થયા.
શ્રીહરિ જ્યાં સુધી થાળ જમતા હતા ત્યાં સુધી બીજા બધા મંડપની બહાર બેઠા હતા. ભોજનના થાળ ઘણા જ પ્રેમથી પીરસ્યા હતા. તે બધા જ થાળ પ્રેમથી લાવીને શ્રીહરિની આગળ ધર્યા. તે સમયે ગામના બધા ભક્તજનો દર્શન કરવા આવ્યા. તેઓ એટલા બધા આવ્યા કે ચોકમાં ક્યાંય સમાવેશ થતો ન હતો. બધા ભોજન અન્નકોટની જેમ ધરાવ્યા હતા એટલે શ્રીહરિ તેને પ્રેમથી જમવા લાગ્યા. દાદાભાઈની જેવી ભાવના હતી તે પ્રમાણે શ્રીહરિ ભોજનને જમ્યા. જેટલા ભોજન બનાવ્યા હતા તે બધાને શ્રીહરિ હેતથી જમ્યા. તે જમી રહ્યા એટલે તરત જ મુખ અને હાથ ધોયા. એક સરસ મજાની વાત આવે છે, ધ્યાનથી સાંભળજો. હાથ અને મુખને રૂમાલથી લૂછ્યા, પછી મુખવાસ લીધો, પછી શ્રીહરિએ તે થાળ અત્યંત આનંદ ઉલ્લાસથી દરબારોને આપ્યો. શ્રીહરિએ તત્કાળ સંતોની પંગત કરાવી. સંતોની મર્યાદા જાળવીને દરબારો પાટલા ઉપર બેઠા નહીં. સંતોની પંગત કરાવી, સંતો માટે બેસવા માટે પાટલા મૂકી દીધા હતા, એના ઉપર હવે સંતો બેસી ગયા. શ્રીહરિએ દરબારોને ઘણીવાર સુધી સમજાવીને કહ્યું, તમે પાટલા ઉપર બેસી જાઓ, તમને કોઈ બાધ નહીં લાગે. છતાં દરબારો અગાધ બુદ્ધિમાન હતા એટલે તેમણે તે બાબતનું શ્રીહરિનું વચન પણ માન્યું નહીં. મહારાજે કહ્યું, ઘણીવાર કહ્યું, તેમ છતાં મહારાજનું વચન પણ માન્યું નહીં. બોલો, વચનામૃતમાં શ્રીજી મહારાજે પોતાના આશ્રિતોને કેવી રીતે કસ્યા છે, કેવા આકરા પ્રશ્નો પૂછ્યા છે. મહારાજ એમ કહે, અમે કહેતા હોઈએ તો પણ એવી કઈ વાત છે કે અમારી આજ્ઞા હોવા છતાં ન કરવી. જીવનમાં આટલું જ શીખવાનું છે, શું કરવું શું ના કરવું, શું બોલવું શું ના બોલવું. ઘણીવાર કહું છું, અમુક વાત બહુ સાચી હોય. ભગવાન રામનું નામ કેટલું સાચું, રામ નામ સત્ય હે, પણ કોઈના લગ્ન થતા હોય માંડવે જઈને બોલજો રામ નામ સત્ય હે. એકાદ વાર ટ્રાય તો કરો, રામ નામ સત્ય હે, કેટલું સારી વાત છે બોલો. પણ લગ્નના માંડવે જાઓ અને વરકન્યા પરણતા હોય ને ઉઘડતા હોય ને ત્યાં જઈને તમે કહો રામ નામ સત્ય હે, રામ નામ સત્ય હે, બોલો તો ખરા, લાકડે લાકડે મારે. હા, પ્રસંગ કરતા પણ દાદા આ લોકની રીતને સમજવી પડે. ભગવાનનું નામ એ સાચી વાત, પણ એ નામ એ શબ્દ રૂઢ થઈ ગયો. શાસ્ત્રને શું કહે છે, અમુક ક્રિયા માટે અમુક જગ્યા માટે એ શબ્દ રૂઢ થઈ ગયો. એટલા માટે જે કોઈ રૂઢિ પ્રયોગો છે, જે કોઈ રીતિ રસમ છે, શ્રીજી મહારાજે કેવી આજ્ઞા કરી, અમે કહેતા હોઈએ તો પણ ન કરવું, એવું શું છે. ત્યારે સંતોએ વાત કરી પણ જવાબ યથાર્થ ન થયો. ત્યારે શ્રીજી મહારાજે વાત કરી, છેલ્લે મહારાજ કહે, અમે કહીએ કે અહીંયા બેસો, અને ત્યાં બેસવે કરીને સંતોને જો સ્ત્રી વગેરેના દર્શન થતા હોય, નજીકમાં સ્ત્રીઓ બેઠા હોય, બહેનો બેઠા હોય, દર્શન થતા હોય, તો અમે કહેતા હોઈએ તો પણ ન બેસવું, અને કદાચ અમે કચવાતા હોઈએ તો સારી પેઠે કચવાવા દેવા. શબ્દ કેવો વાપર્યો મહારાજે, પોતાના આશ્રિતોની આટલી આકરી કસોટી શ્રીજી મહારાજે કરી છે. બીજા છેતરે તો ન જ છેતરાય, પણ મહારાજે ક્યાં સુધી કરી કસોટી કરી, કે અમે જો છેતરવા જઈએ તો પણ ના છેતરાય. આપણે જાણીએ છીએ નિષ્કુળાનંદ સ્વામી દર્શન કરવા આવે અને મહારાજે મુઠ્ઠી વાળેલી, સ્વામીને કહ્યું, સ્વામી આવો આવો, આજે તમારે પ્રસાદી આપવી છે. સ્વામી નજીક આવ્યા, બંને હાથ જોડ્યા, આપો મહારાજ. એમ નહીં, સ્વામી તમે મોં ખોલો, તમારા મોઢામાં મુખમાં અમારે સિદ્ધિ પ્રસાદી મૂકવી છે. નિષ્કુળાનંદ સ્વામીને ખબર પડી ગઈ કે ડાલમે કુછ કાલા હે. સ્વામીએ હાથ જોડ્યા, મહારાજ તમે મુઠ્ઠી ખોલો એટલે હું મોઢું ખોલું. વિચાર તો કરો, કેવા સાધુઓ છે દાદા હે, તમે મુઠ્ઠી ખોલો અને હું મોઢું ખોલું. એટલે મહારાજે કહ્યું, સ્વામી અમારો વિશ્વાસ નથી. મહારાજ વિશ્વાસની વાતો નથી અમાર, તમે પ્રસાદી આપો છો, રાજીપો દર્શાવો, મોઢું ખોલવાની વાત કરો છો, તો હું પણ કહું છું તમે મુઠ્ઠી ખોલો. અરે સ્વામી,
આ અમારે એવી પ્રસાદી આપી છે, તમને કોઈને ખબર ન પડે, મુખમાં આપી છે, બોલો. આખી સભા હશે. અરે સ્વામી, મહારાજ કહે છે ખોલી નાખો ને મોઢું. મહારાજની પ્રસાદીનો તમને લોભ નથી? નિષ્કુળાનંદ સ્વામીને કેવું પડ્યું કે હું તો આખે આખો પ્રસાદીનો છું, હું પ્રસાદીની લાલચમાં જીવનારો. જ્યાં લાલચ આવે, જ્યાં લાચારી આવે, ત્યાં ધર્મને મર્યાદાને તૂટવાની પૂરી શક્યતાઓ છે. આ બે તત્વ એટલા ખતરનાક છે, કાં લાલચ અને કાં લાચારી. અમુક સમાજ મજબૂર બની પાપ કરી રહ્યો છે, તમને ખબર છે, લાચાર બનીને, મજબૂરી છે, ખોટું કરવું પડે છે. અને અમુક સમાજ વધારે પડતો મજબૂત થઈ જાય ને, મજબૂતાઈ સે કામ કરતા હે કહેવાય છે ને. જીવનમાં ક્યાંય લાચાર ન બનીએ, અને જીવનમાં કોઈ પણ વાતમાં આપણે લલચાઈએ નહીં. કેવળ લાલચ રાખીએ એક મહારાજની મૂર્તિની, લાલચ રાખીએ મહારાજને મોટા પુરુષના રાજીપાની, બાકી કોઈ લાલચ નહીં. નિષ્કુળાનંદ સ્વામીએ મોઢું ન ખોલ્યું. ઘણી રકઝક ચાલી. મહારાજે વિનંતી કરી, સ્વામી અમે આ લાભ ફરીવાર નહીં આપીએ. સ્વામી કે મહારાજ કંઈ વાંધો નહીં. અને તમે જાણો છો, શ્રીજી મહારાજે મુઠ્ઠી ખોલી, મુઠ્ઠીમાં શું હતું? રૂપિયાનો સિક્કો નીકળ્યો. અને શ્રીજી મહારાજ પછી સભામાં બોલ્યા, અરે તમે જુઓ તો ખરા, આ ઇન્દ્ર ચંદ્ર ભવ બ્રહ્માદિક મોટા મોટા દેવો, દેવોના પણ દેવો, દેવાધી દેવો પણ પડી ગયા, પણ આ નિષ્કુળાનંદ કેવા સાધુ છે કે અમારા ડગાવ્યા પણ ડગતા નથી. અમે આટલી આકરી કસોટી કરી પણ એને ગંધ આવી ગઈ, અમારા પાડ્યા પણ પડ્યા નહીં. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી હાથ જોડીને કહ્યું, અરે મહારાજ, તમે આટલી આકરી કસોટી કરી. શ્રીજી મહારાજે એકવાર સાધુને પૈસાનો અભાવ થાય એટલા માટે એવું પ્રકરણ કરાવેલું કે રૂપિયા નાખેલા એના ઉપર ટોયલેટ કરાવેલું, બોલો, કે સાધુએ તો રૂપિયા સામે જોવું જ નહીં. મળ કરતા ઉતરતી વસ્તુ છે કઈ? રૂપિયા. આટલી હદ સુધી સંતોને ધનનો, દ્રવ્યનો અભાવ થાય આવું મહારાજે કરાવેલું. અને આ જગતમાં તમે જો બધા જ પાપ, બધા જ પાપ, આ દુનિયામાં જેટલા પાપ તમનાથી ગણે બધા ગણો, એના મૂળમાં બે જ છે, કાં સ્ત્રી છે ને કાં ધન છે. અરે ગુણાત્યાનંદ સ્વામી જેવા સંતને કહેવું પડ્યું કે સ્ત્રી એ કેવું છે, સ્ત્રીનું દુઃખ કેવું છે, તો વીછીના ડંખ જેવું. વીછીનું ડંખ ઠેકડા મરાવે પણ મારી ન નાખે. અને ધન છે ને, એ તો કાળા નાગનો કરડ છે. અરે ગુણાત્યાનંદ સ્વામી ત્યાં સુધી કહ્યું કે સ્ત્રીને ખોટી કરીએ, કરે અને કરાવે એવા તો ઘણા મળે, પણ દ્રવ્યને ખોટું જાણે અને સમજાવે એવા બહુ ઓછા મળે. દ્રવ્યમાં તો પાંચે પાંચ વિષય રહ્યા છે. મહારાજે પોતાના સંતોને આવા તૈયાર કરેલા. કેવા? ખુદ શ્રીજી મહારાજ કસોટી કરે આવી રીતે, આક્રમ આકરી કસોટી કહેવાય ના તો, પણ તેમ છતાંય ડગે નહીં. સંતોને, ભક્તોને, બધાને આવા તૈયાર કરેલા. પાટલા મૂકેલા. હવે મૂકનારા હરિભક્તો બિચારા નિર્દોષ છે ને, તો ભાવ છે, એક બાજુ સંતોના પાટલા, બાજુમાં હરિભક્તોના પાટલા. મહારાજે કહ્યું સંતો બેસી જાઓ, સંતો બેસી ગયા. હરિભક્તોને કીધું તમે બધા બેસી જાઓ, તમને વાંધો નથી, ઉપર બેસીને જમો. તો પણ દરબારો બેઠા નહીં. શ્રીહરિનું વચન હતું છતાં માન્યું નહીં. શું માનવું જોઈએ, શું ન માનવું જોઈએ, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, આવી વાતો સાગરમાં અનેક વાર આવે છે. એકવાર નહીં, કેટલી વાર? અનેક વાર આપણે સાંભળી. હવે સાંભળો, બહુ સરસ વાત આવે છે. શ્રીહરિની સાથે જે પાર્ષદો રહેતા હતા તેઓ પણ સંતોની મર્યાદા રાખતા હતા. દરબારોને શું થયું, આ પાટલા ઉપર તો સાધુઓ બેઠા છે, એની સામે અમે પણ પાટલા ઉપર બેસી જઈએ? કોઈ હરિભક્તના ઘરે અમે સંતો જઈએ, બરાબર, પધરામણી હોય અને એક જ ખૂડ સોફો હોય, આસન નાખ્યું હોય, અને ત્યાં પૂજ્યપાદ ગુરુજી બિરાજમાન થાય, અને સંતો ને હરિભક્તો આગ્રહ કરે કે સ્વામી તમે બિરાજો અહીંયા, ખ્યાલ આવ્યો તમને? ક્યાં બેસવું, ક્યાં ન બેસવું, આપણા શાસ્ત્રોમાં એટલી વિસ્તારથી ચર્ચા છે.
દુર્ભાગ્ય છે કે આજે શાસ્ત્રોનું જ્ઞાન નથી. બાકી શું બોલવું, શું ન બોલવું, શું જમવું, શું ન જમવું, આપણા શાસ્ત્રોમાં જેટલી સૂક્ષ્મ ચર્ચાઓ છે એટલી દુનિયામાં ક્યાંય નથી. અને એ બધી ચર્ચાનો સાર શિક્ષાપત્રી ભાષ્ય કથામાં આપણે રોજ સાંભળીએ છીએ. આ શિક્ષાપત્રી ભાષ્યની કથા જેણે સાંભળી બધાના હૃદયમાંથી એક જ પુકાર ઉઠે છે, આવી કથા મેં જિંદગીમાં સાંભળી નથી. વાલા ભક્તો, આ કથા રિપીટેશન કર્યા કરજો, વારંવાર સાંભળજો. એમાં પણ ગ્રહસ્થના ધર્મ હોય, તમને લગતી વાતો હોય, તમને કામ લાગે એવી વાતો હોય, એ તો નિત્ય સંભાળવી, એ તો નિત્ય વાંચવી. આપણા બધા દુઃખનું કારણ આપણે જ છીએ. દુઃખના દરેક દસ્તાવેજ ઉપર માણસના પોતાના હાથના જ હસ્તાક્ષર હોય છે. આપણે આ શાસ્ત્રની મર્યાદા તોડીએ છીએ એટલે દુઃખ ઊભું થાય છે. મતય યત્ર ગચ્છંતિ તત્ર ગચ્છંતિ વાનરાહ. કેવું શાસ્ત્રમાં લખ્યું, મતય યત્ર ગચ્છંતિ તત્ર ગચ્છંતિ વાનરાહ, શાસ્ત્રાણી યત્ર ગચ્છંતિ તત્ર ગચ્છંતિ તે નરાહ. નર અને વાનર ફેર શું પડ્યો? કેટલું સરસ શાસ્ત્રમાં લખ્યું, નર અને વાનર એમાં ફેર શું છે? ફેર એટલો જ છે, મન કહે એમ કરે છે એ વાનર છે, અને શાસ્ત્ર કહે એમ કરે છે એ નર છે. યહ શાસ્ત્રાણી મુત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સસિદ્ધિમ અવાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિમ. અમેરિકા કેમ સુખી છે? દરેક જગ્યાએ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે, છે કે નહીં દાદા? તમે રોડ ઉપર જાઓ છો, સ્ટોપ સાઇન હોય, કોઈ લાઇટ નથી, કોઈ કેમેરો નથી, કોઈ પોલીસ નથી, તો એ શું કરો? વિચાર તો કરો. અડધી રાત હોય, નો ઇન્સ્પેક્શન, પણ તેમ છતાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ લોકો ફોલો કરે છે, એટલે બધા સુખી છે, એટલે બધા આનંદમાં છે. અને આપણા દેશમાં કેવું છે, રૂલ્સ તોડે, કાયદો તોડે એ મહાન. જ્યાં લખ્યું કે અહીંયા થૂકવું નહીં એપાર્ટમેન્ટમાં, અને પાછા એપાર્ટમેન્ટવાળાને એમ થાય કે થૂકશે જ લોકો, એટલે એ લોકો શું કરે, બધા ભગવાનની મૂર્તિ ત્યાં મૂકે, અને તોય લોકો એના ઉપર થૂકે. જોયું છે ને તમે? કોઈ પણ કાયદો, શાસ્ત્રાણી યત્ર ગચ્છંતિ તત્ર ગચ્છંતિ તે નરાહા, શાસ્ત્ર કહે એમ કરે છે એ નર છે, અને મન કહે એમ કરે છે વાનર છે. શાસ્ત્ર પ્રમાણે જે કરે છે સિદ્ધિને પામે છે, સુખને પામે છે અને કલ્યાણને પામે છે. સિદ્ધિ એટલે સફળતા, સફળતા આવે તો જ સુખ આવે, અને સુખ આવે તો જ કલ્યાણ એટલે શાંતિ આવે. અને નથી કરતો, ગીતાજી કહે છે, ન સસિદ્ધિમ અવાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિમ. શ્રીજી મહારાજે કહ્યું દરબારોને, છતાં માન્યું નહીં, કારણ કે દરબારોને ખબર હતી, મહારાજની વાતો વારંવાર સાંભળી હતી. સંતોની મર્યાદા રાખવી જોઈએ, કેવી રીતે રાખવી જોઈએ, શું શું રાખવી જોઈએ એમને ખબર હતી. તેઓને કાયમનો યોગ ઘણો રહેતો હોવા છતાં બોલવા ચાલવા વગેરેમાં પાર્ષદો ક્યારેય સંતોની મર્યાદા લોપતા નહીં. કોઈ પણ વ્યક્તિ એવી ક્રિયા ન કરતી કે જેનાથી સંતો નારાજ થાય. રાત દિવસ શ્રીહરિની સાથે સૌ રહેતા એટલે સહુને આવો ભય રહેતો. આવો ભય, કેવો ભય? કે સંતો નારાજ ન થઈ જાય. આને ઇમોશન કહેવાય, આને લાગણી કહેવાય. આજે આવો ભય ખરો કોઈને દાદા? માતા પિતા નારાજ ન થઈ જાય, સંતો નારાજ ન થઈ જાય, આવો ભય ખરો? આવો ભય જાગે ને ત્યાર પછી ભાવ જાગે. આજે માણસને ભય નથી એટલે માણસ સત્સંગમાં કલ્યાણના માર્ગે નિર્ભય થઈ ગયા છે. નિર્ભય શબ્દ વાપરવો હજી થોડો ટૂંકો કહેવાય, નફ્ફટ બની ગયા છે એમ કહો તો પણ ચાલે. એમ માનીને બેઠા છે કે અમારું તો કલ્યાણ થઈ જવાનું. એમ કે કલ્યાણ શ્રીજી મહારાજે આવું મફતમાં નથી કરી દીધું. સારંગપુરનું 11મું વચનામૃત વાંચજો એકવાર, સંતોને પરસેવો છોડાવી દીધો છે. મુક્તરાજ નારાયણ મામાનું અતિ પ્રિય વચનામૃત છે, અનાદિ મુક્તની સ્થિતિનું વચનામૃત છે, અક્ષરધામના મુક્તને પદ કેવી રીતે મળે છે એનું વચનામૃત છે. પણ જીવનમાં એટલું યાદ રાખીએ, શ્રીજી મહારાજે કાકરા કાઢીને વાત કરી વચનામૃતમાં, તમારે વિશે તલ ભાર કસર રહેવા દેવી નથી, એક તલ જેટલી પણ રંચ માત્ર પણ કસર રહેવા દેવી નથી.
પણ આપણે પણ સંકલ્પ કરવો પડે ને સામે. મહારાજની સાથે રહેનારા હરિભક્તો પણ કેટલા વિચક્ષણ હતા. મહારાજે પરીક્ષા કરી પણ જાણતા હતા, મહારાજની રૂચિને જાણતા હતા, કથાવાર્તા સાંભળીને શું કરવું શું ન કરવું, શું ક્યાં બેસવું ક્યાં ન બેસવું આ બધું શીખી લીધું હતું. પરિણામ શું આવ્યું કે મહારાજે કહ્યું છતાંય દરબારોએ ન કર્યું. શ્રીહરિ અહોનિશ એવી વાતો કરતા, દરબારોએ શું સાંભળ્યું હતું, આવો નિર્ણય કેમ કર્યો, શ્રીજી મહારાજ રોજ એક વાત કરતા. શું કરતા? દરબારો એમ વિચારે છે અમને બધી વાત કરી છે, અમારે એટલે દરબારોએ સંત સમાગમે કરીને રોષનો ત્યાગ કરવો. દરબારમાં સૌથી વધારે શું હોય? રોષ. રોષના બે અર્થ થાય, રીહ કા ક્રોધ. હરિભક્તોને કે સંતોને કોઈ ડારો દેવો નહીં. દરબારોની લગભગ કઈ ટેવ હોય? દમ દાટી. આ દરબારોને યાદ હતું કે મહારાજે અમને દરરોજ આ ટકોર કરી છે, આ ન કરતા આમ ન કરતા. અમે ક્યારે અજાણથી ડારો દઈએ છીએ, કદાચ કોઈને કંઈ કહેવું હોય તો હાથ જોડીને બધું કહેવું, આમ મહારાજે કહ્યું. તમારે કહેવું હોય તો કેમ કહેવું? હાથ જોડીને, દાસ ભાવે. તમને જે શસ્ત્ર બંધાવ્યા છે તે સંતોની ને હરિભક્તોની રક્ષા માટે છે. આ શસ્ત્રનો સંતો ભક્તો પર પ્રયોગ કરતા નહીં. શસ્ત્રના મદમાં આવીને કોઈને ક્યારે દુભવવા નહીં. હું વારે વારે કહું છું, દરબારોએ મહારાજ પાસે શું સાંભળેલું, કઈ સમજણ જીવનમાં પાક્કી કરી હતી, કેવી સમજણ દ્રઢ કરી હતી, સાંભળો. શ્રીજી મહારાજ કહેતા, દરબારો વિચારે છે, વારે વારે હું કહું છું, ઝેર ખાય કે આગથી સળગીને કોઈ મરે એ શ્રેષ્ઠ છે. કદાચ ઝેર પી લે, કદાચ આગમાં પડીને મરી જાય ને સારું, આમ તો સારું ન કહેવાય પણ આગળ અધૂરી વાત છે હજી. પણ કોઈ સંત કે ભક્તને જો લગારેક પણ દુખવે તે સારું નથી. લો સંત હરિજન દુખવે જો લગારા, સંત હરિજન જો દુખવે લગારા, સો દુખ પાવત આતન પારા, સો દુખ પાવત આતન પારા. વચનામૃતમાં મહારાજ એમ કહે, આ ચારથી તો અમે પણ બીએ છીએ. પોતે ભગવાન છે છતાં મહારાજ એમ કહે, અમને ડર લાગે છે, અમને ડર લાગે છે. ભગવાન, ભગવાનના સંત, બરાબર, ભગવાનનો ભક્ત અને ગરીબ કે બ્રાહ્મણ, મહારાજ કે એનાથી અમે ડરીએ છીએ. કારણ કે એના હૃદયમાં ભગવાન રહ્યા છે, એને જો દુખવીએ ને તો ભગવાન દુખાઈ જાય ને તો આપણું નિકંદન નીકળી જાય. અને આજે જાજુ કહેવાય છે ને, જ્યાં પોચું હોય ત્યાં બધા આંગળી ભરાવે. કોઈ ગરીબ હોય, કોઈ બિચારો નમાલો હોય, એને બધા હેરાન કરે અત્યારે. નબળાને કોણ આજે હાથમાં લે છે? એ તો ભગવાનના સાચા સંત હોય એને હાથમાં લે છે. કળિયુગમાં જે નબળા હશે, જે નાના હશે, દરરોજ એ દરરોજ ફૂટબોલની જેમ દરરોજ એની દશા ઉતરતી ને ઉતરતી જ થશે. કોઈક સંત હોય, કોઈ ભગવાનના ભક્ત હોય. એક ગુરુજીના ફોનમાં છે ને, મને નામ ભૂલાય છે, ઇન્ડિયાથી એક ભાઈનો વારંવાર મેસેજ આવે. ગુરુજી પછીને રિપ્લાય કરે, ક્યારેક ફોન કરે. બિચારો એટલો દુખિયારો છે, એટલો બધો દુખિયારો છે, આત્મહત્યા સુધી પહોંચી ગયેલો છે. પણ ગુરુજી એને ધીરજ આપે, એને પ્રેમથી વાતો કરે, એની બધી વાતો સાંભળે, એના બધા દુઃખો સાંભળે, અડધો અડધો કલાક ફોન ચાલે. ઘણીક વાર આપણી ટૂંકી બુદ્ધિ આપણે સમજી ન શકીએ. આપણને એમ લાગે કે આ મોટા પુરુષો શું ટાઈમ વેસ્ટ કરે છે, એ ક્યાં સુધરવાનો, કૂતરાની પૂંછડી તો આવી બધી કહેવતો તો આપણે બધી પાકી કરી દીધી. પણ ગુરુજી એક દિવસ વાત કરતા હતા કે આ બિચારની વાત સાંભળીએ છીએ ને તો આ બચી ગયો છે, બાકી આજે આ કૂવામાં પડીને આત્મહત્યા કરી લીધી હોત, એટલો દુખિયારો છે. બીજાના દુઃખને સમજી શકે આવું સંવેદનશીલ પાત્ર આ કળિયુગમાં હવે નહીં મળે. ઇમોશન જેને કહેવાય, સ્વાદ, સુગંધ, પ્રેમ, લાગણી અને સંબંધ, આ પાંચ વસ્તુને વિદેશના વિઝા મળ્યા જ નથી. જે લાગણી છે, સંવેદનશીલતા છે, આજે શૂન્ય થઈ ગઈ છે. નાનામાં નાનો જીવ હોય, કોઈ નબળો જીવ હોય, કોઈ નમાલો જીવ હોય, હા ચોક્કસ આપણને આનંદ થાય. આ દેશની માનવતા,
હમણાં હમણાં એવા બે ચાર દાખલાઓ સાંભળ્યા કે એક પેલો શું કે મંદબુદ્ધિનો છોકરો, આપણે ગાંડો કહીએ ને જેને, મંદબુદ્ધિનો છોકરો, એ નજીકનું ટાઉન છે, એ નજીકના ટાઉનમાં એ છોકરો, તમને ખબર છે મંદબુદ્ધિના છોકરાને ભણાવવા માટે ગવર્મેન્ટ કેટલી મહેનત કરે છે, ખબર છે તમને, સ્કૂલોમાં કેટલો ખર્ચો કરે છે. મને હરિભક્તોએ વાત કરી અને આપણે ત્યાં બિચારો કોઈ સારો હોય ને પણ ગરીબ હોય ને તો લોકો એને હળી કરી કરીને ગાંડો કરીને મારી નાખે છે, એવા દાખલા કેટલા મેં જોયા. પાગલ ન હોય તો પાગલ બનાવી દે, ગાંડો ન હોય તો એનો ગાંડો કરી મૂકે, ખોટા નામ પાડી, ખોટી વાતો કરી, ખોટી ચીડ કરી. આપણે ત્યાં ડાયા માણસોની પણ ગાંડા કરતાં બુરી દશા થાય છે. અહીંયા કોઈ ગાંડો ખરેખર હોય ને, નબળો ખરેખર હોય ને, નમાલો ખરેખર હોય ને, સરકાર વ્યવસ્થા કાયદાઓ માનવતા એવી છે કે તમે એની સાથે ન્યાયથી વાત કરી શકો, ઇજ્જતથી વાત કરી શકો, એને પણ સન્માન આપીને વાત કરવી પડે. હમણાં થોડા સમય પહેલાં અહીં ન્યૂજર્સીમાં એક બાળકને કેન્સર હતું, 14 વર્ષની ઉંમર દીકરાની. ડૉક્ટરે કીધું કે હવે વધારે ને વધારે 1-2 મહિના જીવી શકે. એ છોકરાને પૂછવામાં આવ્યું, બેટા તારી કોઈ ઈચ્છા છે? હા મારી ઈચ્છા છે, મારે પોલીસ ઓફિસર બનવું છે. 14 વર્ષનો દીકરો, કેન્સર જબરજસ્ત થઈ ગયું છે અને ઈચ્છા શેની છે ની? દાદા સત્ય ઘટના, ન્યૂજર્સી સ્ટેટની. અને દવાખાનાના માણસોએ સ્કૂલમાં વાત કરી, સ્કૂલના માણસોએ ભેગા થઈને પોલીસ ખાતાને વાત કરી કે આ દીકરાને કેન્સર થયું છે, નાનો બાળક છે પણ એની આવી ઈચ્છા છે, અધૂરી રે કેમ ચાલે. પોલીસ ખાતાએ પણ નિર્ણય કર્યો કે આપણે એક કામ કરીએ, એ દીકરાને ખરેખર વાસ્તવિક એને પોલીસ ઇન્સ્પેક્ટર બનાવી દઈએ. પોલીસ ઇન્સ્પેક્ટર જેટલો રૂઆબ, જેટલું સન્માન એ એક નાના દીકરાને આખી પરેડ કાઢીને પોલીસ ઇન્સ્પેક્ટરની જેવું સન્માન આખા ન્યૂજર્સી સ્ટેટની અંદર એ લોકોએ ગોઠવ્યું હતું આયોજન. એક નાના બાળકની આવી મોટી ઈચ્છાને કોણ સમજી શકે? જેના હૃદયમાં સંવેદનશીલતા પડી હોય. સાચી વાત કે ખોટી વાત? બાકી તો માતા પિતાને કોણ સમજી શકે છે, સંત કે ભક્તને કોણ સમજી શકે છે? એટલા માટે હું કહું છું, શ્રીજી મહારાજ શું કહે છે, અદ્ભુત વાત છે હા, કે દરબારોને આ વાતનો ભય રહેતો. શ્રીજી મહારાજ જે જે વાતો કરી છે એ વાતો સંભાળતા, યાદ કરતા, સંત હરિજન દુઃખ વે જો લગારા, સો દુઃખ પાવત આતન પારા, તેહી સન મુખ ન દેખત કબહી, તુમ્હારે કૃત તુમ જાણો સબહી. શ્રીજી મહારાજ સભામાં વાત કરતા ઝેર ખાઈને કે આગમાં સળગીને મરે શ્રેષ્ઠ છે, પણ સંત કે ભક્તને જે લગારેક પણ દુખવે તે સારું નથી. વચનાવૃતમાં મહારાજ કે અનંત જન્મ સુધી એને ભગવાન ક્યાં પર્વતના દેહમાં કા ઝાડના દેહમાં નાખી દે છે, અને તેમની સામે ક્યારે દેખતા પણ નથી, ભગવાન જોતા નથી. પછી તમારું બધું કૃત્ય તમે જાણો એમ મહારાજ કહેતા. શ્રીહરિની આવી વાતો દરબારો નિત્ય સંભાળતા, શ્રીહરિ આવી વાતો વારંવાર કરતા અને પોતે પણ સંતોના અપરાધથી ધ્રુજતા. કોણ? શ્રીજી મહારાજ પણ એમ કહેતા, અમે પણ સંતોનો અપરાધ ક્યારેય કરતા નથી. એકવાર મહારાજ બેઠા હતા, એવામાં મુક્તાનંદ સ્વામી પધાર્યા, સંતો બધા બેઠા હતા, સ્વામી પધાર્યા એટલે મહારાજ ઊભા થયા, પણ સંતોએ કોઈએ સ્વામીને આદર ન આપ્યો, મહારાજ ઉદાસ થઈ ગયા. મહારાજે સંતોને ઠપકો આપ્યો, અરે સાધુઓ, આટલા મોટા સંત અમે પણ ગુરુસ્થાને માનીએ, આવે ત્યારે આદર આપતા તો શીખીએ, આસન આપતા તો શીખીએ. શ્રીજી મહારાજે આવી રીતે નાનામાં નાની વાતમાં સંતો કે હરિભક્તો શું કરવું, શું ન કરવું, શું બોલવું, શું ન બોલવું, આ વિવેક શીખવાડ્યો હતો. જેને મોક્ષનો લેશ માત્ર પણ ખપ નથી એવા મનુષ્યને આ અમૃતરૂપ ઉપદેશ કામ લાગતો નથી. આ વાત તો મહારાજની રોજ આવી જ જાય છે, ખપ વિનાના જીવ માટે આ વાત કામ લાગવાની નથી. આ બધી વાત કોના માટે છે? ખપવાળા માટે. ગરજુ બિન ન હરિ હિત લાવે, ગરજુ પાસ સહેજે ચલી આવે. ખપ ગરજ કલ્યાણની
ઈચ્છા ખરેખર આ હૃદયમાં પ્રગટે નહીં ને ત્યાં સુધી કોઈ વાત કામની નથી. ભૂખ્યો હોય એને સૂકો રોટલો પણ મીઠો મધ જેવો લાગે, અને ગળા સુધી માલપુડા ખાઈને બેઠો હોય ને એને પછી પેંડા પણ તોય થોડા ઓછી ખાંડવાળા લાગે. એમ આજે શું થઈ ગયું છે, હવે બધા ભગવાને વધારે પડતું સુખ સાહેબી આપી દીધી છે ને એટલે બધાને શું છે હવે, અતિ સુખ એ પણ ભગવાનથી દૂર કરે છે, અતિ દુઃખ એ પણ ભગવાનથી દૂર કરે છે. આજથી 100-200 વર્ષ પહેલા અતિ દુઃખ હતું, પછીનો સમય બરાબર હતો, હવેનો સમય કેવાયો છે, અતિ સુખ. માટે આ વસ્તુથી આપણે સાવધાન થઈએ, ભલે ગમે તે આ લોકમાં દેખાય છે પણ આ લોકની એક વસ્તુ કામ લાગવાની નથી, અંતે તો આ મહારાજ અને આ સંતો એ જ કામ લાગવાના. સાચા સંગાથે સંત છે જાણો જીવના જગમાય, માટે ખપવાળા નથી એના માટે અમૃત જેવી આ વાત પણ કોઈ કામની નથી. જે મનુષ્ય શ્રીહરિની વાતને માનતા નથી તેવાને તો શ્રીહરિ તરત રજા આપી દેતા. શ્રીહરિની આવી રૂચિ જોઈને દરબારો પાર્ષદો સંતોથી ડરતા કે સંતોનો દ્રોહ ક્યારેય થઈ જાય એનું ધ્યાન રાખતા. જે પાર્ષદો મહિમા સમજતા હતા તે પાટલા ઉપર બેઠા નહીં, તે દેખીને શ્રીહરિ અત્યંત રાજી થયા. હવે શ્રીજી મહારાજ રાજી થયા. મહારાજને લાગ્યું દરબારોએ અમારી વાત પચાવી છે, માની નહીં, માની તો નહીં દાદા. મહારાજે કહ્યું તો એ ન માન્યું, પણ મહારાજને ખબર પડી કે આ લોકોની સમજણ હવે પાકી થઈ છે. દાદાભાઈ કેસર ચંદન લઈને આવ્યા, શ્રીહરિના અંગો ઉપર ચર્ચ્યું, ફૂલહાર પહેરાવ્યા. દાદાભાઈના પુત્રો ભાઈબાભાઈ ધોરીભાઈ બંનેએ શ્રીહરિની પૂજા કરી, બે ફૂલના હાર પહેરાવ્યા. વળી તે જ સમયે સંતો દરબારો પાર્ષદોની પણ પૂજા કરીને ફૂલના હાર પહેરાવ્યા અને અલગ અલગ પંગતમાં અગરબત્તીના ધૂપ કર્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના અષ્ટમપુરમાં દાદાભાઈનો થાળ અને રસોઈ તથા સત્સંગમાં મર્યાદાનું મહત્વ એ નામે 51મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.